યાત્રાધામ શામળાજી ખાતે ટાઉન પ્લાનિંગ અંતર્ગત શામળાજી ફતે રિંગ રોડ કાઢવાની કામગીરી શામળાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં રોડમાં ફાળવેલી જમીનોના કબજેદારોને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જમીનોમાં આવેલા 50થી વધુ કાચા પાકા ઘરો અને દુકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ આ સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થા વગર ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. શામળાજી યાત્રાધામ વિકાસના નામે શામળાજી વિસ્તારની આજુબાજુ આદિજાતિ જનતાના જમીનના કાચા પાંચ મકાન દુકાનો તોડી પાડવામાં આવી છે. એક બાજુ સુપ્રીમ કોર્ટનો સ્ટે ચાલે છે, એક બાજુ સરકારે અસરગ્રસ્તોને વિશ્વાસમાં લીધા વગર એમના કાચા પાકા મકાન તોડી નાખ્યા છે, દુકાનો તોડી નાખી છે. જમીનનું જે વળતર મળવું જોઈએ વળતર નથી આપ્યું. સરકારે કાચા પાકા મકાન તોડવા હતા, દુકાનો તોડવી હતી, તો વૈકલ્પિક વ્યવસ્થા. આજે મારા ગામને હું અહીંયા લઈને આવ્યો છું, એક અસરગ્રસ્ત શામળાજી. જ્યારે બે બે ચાર ચાર વખત આ લોકોએ નોટિસ આપી, અમને સાંભળ્યા, અહીંયા બોલાવ્યા, અમને સંતોષ આપવા માટે એમને એવું કીધું કે તમને અગાઉથી જણાવશું અમારે જે તોડવાનું થશે, તો અમારા ગામ લોકોએ કોઈએ કોઈને જણાવ્યું નથી અને વારે ઘડી અહીંયા બોલાવીને અમને ખાલી આશ્વાસન આપ્યું છે. આજ દિવસ સુધી જે કોર્ટનો ઓર્ડર છે એ કોર્ટમાં એવું કહેવું થયું છે કે ભાઈ તમે 30% જમીન વિકાસ માટે લો, 70% મૂળ માલિકને પરત કરો, તો આ લોકો અમને આજ દિવસ સુધી કોઈ દિવસ લેખિતમાં આપ્યું નથી.